नारायण हॉस्पिटल द्वारा वर्ल्ड कैंसर देना दिवसे कैंसर वॉरियर्स मीट दर वर्षे 4 फेब्रुआरी ना दिवसे विश्व कैंसर दिवस तरीके उजवामां आवे छे। विश्व कैंसर दिवस नो उद्देश्य कैंसर विषे जागृति अने शिक्षण वधारीने अने विश्वभरनी सरकारो अने व्यक्तिओ पर आ रोगो सामे पगला लेवा दबाण करीने दर वर्षे लाखों मृत्यु ने अटकाववानो छे। नेशनल कैंसर रजिस्ट्रेशन प्रोग्राम रिपोर्ट 2020 मुजब पुरुषों में 2020 में कैंसर की घटनाओं 6,79,421 और 2025 में 7,63,545 होवानो अंदाज है, जैसे स्त्रियों में 2020 में 7,12,758 और 2025 में 8,06,218 होवानो अंदाज है, जेमा पुरुषों में मोढ़ा फेफसा और कोलोरेटिकल कैंसर सौथी सामान्य कैंसर है। क्लोज तो केर गेप अने विश्व कैंसर दिवस 2022-24 नी थीम छे। आ पहल वास्तविक दिवस वीती गया पछी पर सुधारा ने प्रोत्साहन आपवा अने कार्यवाही ने प्रेरणा आपवा माटे छे। ते एक बहुवर्षीय झुंबेश छे जे वधु एक्सपोजर अने क्रिया प्रतिक्रियानुं वचन आपे छे, तेमज आ मुद्दा अंगे जागृति लावानी अने छेवटे प्रभावित करवानी वधु तक आपे छे। वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन द्वारा प्रकाशित अहेवाल मुजब 10 માંથી 1 ભારતીયને કેન્સર હોવાનું નિદાન થયું છે અને 15 માંથી 1ને તેનું મૃત્યુ થાય છે। જો આ સમાચાર પૂરતા ખરાબ નથી તો વધુ માટે તમારી જાતને તૈયાર કરો। ભારતીય તબીબી સંશોધન પરિષદ દ્વારા સબમિટ કરેલ સંશોધન દર્શાવે છે કે ભારતમાં 2025 સુધીમાં કેન્સરના કેસોમાં 7 ગણો વધારો થવાની સંભાવના છે। કેન્સરના નિદાનમાં આ તીવ્ર વધારો હોવાના પ્રદૂષણમાં વધારો, ધૂમપાન કરનારાઓની સંખ્યામાં વધારો, બેઠાડું જીવનશૈલી વગેરેને કારણે થયું છે। આ કાર્યક્રમમાં નારાયણા હોસ્પિટલના ઓન્કો સર્જન ડોક્ટર રોનક વ્યાસ, ફેસિલિટી ડોક્ટર હેમંત ભટનાગર, ડોક્ટર ઇતેશ ખટવાણી અને ડોક્ટર ઋષિત દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કેન્સર વિશે સૂચનાઓ અને માહિતી પ્રદાન કરી હતી। રિપોર્ટિંગ બાય સંજીવ રાજપૂત, અમદાવાદ। डॉक्टर हितेश खटवाणी, कंसल्टेंट मेडिकल ऑन्कोलॉजिस्ट, नारायणा मल्टी स्पेशलिटी हॉस्पिटल, अहमदाबाद। आज कैंसर डे तरीके वर्ल्ड कैंसर डे तरीके उजवा जाए नारायण हॉस्पिटल प्रेस ब्रीफ राखवामां आवी छे। बेसिकली दर वर्षे 4 ફેબ્રુઆરી वर्ल्ड कैंसर डे तरीके उजवाय छे, एनो उद्देश्य एक ज छे कि आपणे जनतामां अने आखा विश्वभरमां कैंसर विषे जागृति फैलाईए। कारण के कैंसरना केसीस डे बाय डे बहु झड़पथी वधी रह्या छे। आपणे जोयुं छे के रिसेंटली आपणे कोईना फेमिली मेम्बर में के फ्रेंड्स में कोई ने कोईने कैंसरना केसीस आपणे सांभळता ज होईए छे, जेनाथी जे प्रूफ छे के डे बाय डे कैंसर इज ग्रोइंग लाइक एनीथिंग। एटले आपणे आजे भेगा थईए छे एना माटे के आपणे बधाने जागरूक करीए कैंसर थी बचवा माटे अने कैंसरनुं शरूआतना स्टेजमां निदान करवा माटे, डेट इज प्रिवेंशन फ्रॉम कैंसर एंड स्क्रीनिंग फ्रॉम कैंसर। कारण के 30-40% कैंसरना केसीस एवा छे जे आपणे आपणी जीवनशैलीमां जो फेरफार करीए, आपणे व्यसनमुक्त रहीए, आपणे जंक फूड નું સેવન બહુ ના કરીએ, હેલ્ધી લાઇફસ્ટાઈલ મેન્ટેન કરીએ, વેટ બહુ વધારે પડતું ગેઇન ના કરીએ, નોર્મલ વેટ મેન્ટેન કરીએ, તો ઘણા બધા કેન્સરથી આપણે બચી શકીએ છીએ। આ બધાથી જ આપણે 30-40% કેન્સરના કેસીસ ઘટાડી શકીએ, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે। એના સિવાય કેન્સર સ્ક્રીનિંગ, જેનાથી આપણે કેન્સરને શરૂઆતના સ્ટેજમાં પકડી શકીએ, કારણ કે ઘણા બધા કેન્સર એવા છે કે જે પ્રિવેન્ટેબલ નથી, જેમાં આપણને કારણ ખબર નથી હોતી, પણ આપણી સાવચેતીના ભાગરૂપે અને પ્રિવેન્શનની ગાઈડન્સ પ્રમાણે જો આપણે રેગ્યુલર ચેકઅપ કરાવીએ તો ઘણા કેન્સરને આપણે શરૂઆતના સ્ટેજમાં પકડી શકીએ, જેનાથી આપણે કેન્સરને મટાડી શકીએ। કારણ કે મોટાભાગના રિસર્ચમાં જોવાયું છે કે જેટલા શરૂઆતના સ્ટેજમાં કેન્સર હોય એ કેન્સર મટી શકે, અને જેમ જેમ કેન્સરની સ્ટેજ આગળ વધે કેન્સરની ટ્રીટમેન્ટ વધારે લાંબી થતી જાય, વધારે મોંઘી થતી જાય અને એનો ક્યોર રેટ ઘટતું જાય છે। એટલે કેન્સરના 2 જ સૌથી ઇમ્પોર્ટન્ટ જે સ્ટેપ્સ છે, ફર્સ્ટ ઇઝ પ્રિવેન્શન એન્ડ સેકન્ડ ઇઝ સ્ક્રીનિંગ। આ 2 વસ્તુ માટે જાણકારી હોવી બહુ જરૂરી છે, જે આ પ્રેસના માધ્યમથી અમે બધાને ફેલાવવા માંગીએ છીએ અવેરનેસ। કેન્સરની ટ્રીટમેન્ટમાં મેઇન 3 પાર્ટ હોય છે, સર્જરી, કિમોથેરાપી અને રેડિયેશન। એ ડિપેન્ડ કરે છે કેન્સરના પ્રકાર પર અને કેન્સરના સ્ટેજ પર, એના સિવાય ઘણા બધા ફેક્ટર છે જે ટ્રીટમેન્ટ ડિસાઇડ કરે છે। ઘણા બધા પેશન્ટને ઘણી બધી મલ્ટી મોડેલિટી ટ્રીટમેન્ટની જરૂર હોય છે। હવે આજથી 1 કે 2 દશક પહેલાં જે ટ્રીટમેન્ટ હતી અને અત્યારની જે ટ્રીટમેન્ટ છે એમાં જમીન આસમાનનો ફરક છે। સર્જરીની વાત કરું
તો મારા મિત્રો છે જ, ડૉક્ટર રોનક વ્યાસ સાહેબ છે, ઋષિત દવે સાહેબ છે અને રાઘવેન્દ્ર કશ્યપ સાહેબ છે. સર્જરી માટે બધા ડિટેલમાં કહી શકશે, પણ હું ટૂંકમાં કહીશ તમને કે આજથી 20 વર્ષ પહેલાં જે સર્જરીની પદ્ધતિ હતી અને અત્યારની સર્જરીની પદ્ધતિ છે એમાં ઘણો ફેરફાર છે. જેમ આપણે ચર્ચા કરી કે પહેલાં ઓપરેશનમાં આખા અંગો કાઢવા પડતા હતા, હવે નવી પદ્ધતિની સ્તન કેન્સરની જ વાત કરીએ તો આપણે ખાલી સ્તન બચાવીને ખાલી કેન્સરનો ભાગ કાઢીએ તો બી આપણને સેમ રિઝલ્ટ.